નાગરિકતા કુટુંબ સારાંશ અંગેનું સૌથી પહેલું જ્ઞાન કુટુંબ દ્વારા મળે છે કુટુંબમાંથી બાળકને ઘણું બધું શીખવા મળે છે સૈદ્ધાંતિક સમજ કુટુંબ એ સમાજનું નાનામાં નાનું એકમ છે તેથી મનુષ્યનું જીવન તેથી તેની શરૂઆતનું કેન્દ્ર બિંદુ કુટુંબને ગણવામાં આવે છે કુટુંબના સભ્ય તરીકે બાળકની પ્રથમ ફરજ કુટુંબના નિયમો અને પરંપરાને અનુસરવાની તેમજ વડીલોને આદર આપવાની છે ઉપરાંત કુટુંબના અન્ય સભ્યોના વિચારોની અને આદતોની અસર બાળક પર પડે છે કુટુંબ સિવાય શાળા એ એક એવી સંસ્થા છે જે વ્યક્તિને જીવન જીવવામાં તેમજ જીવનને વધારે સારું બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે કુટુંબ દ્વારા બાળકને સમાજની પરંપરા અને રીતિ રિવાજોની તેમજ વ્યવહારુ જ્ઞાનની સમજ મળે છે તેમજ કુટુંબના અન્ય સભ્યોના આ આજ પ્રમાણે શાળા દ્વારા બાળકને શિસ્ત સ્વચ્છતા અને સારા નરસાની પણ સમજ મળે છે જે તેને જીવનમાં સારા નાગરિક અને સારી વ્યક્તિ બનવામાં મદદરૂપ થાય છે કુટુંબમાં રહેતા દરેક વ્યક્તિને કુટુંબના નિયમો અને રીતિ રિવાજો અનુસરવાની પહેલી ફરજ છે તેવી જ રીતે બાળકની શાળામાં નિયમોનું પાલન કરવાની અને દરેક સાથે સુમેળભર્યા વ્યવહાર રાખવાની પહેલી ફરજ છે દરેક વ્યક્તિએ નાગરિક તરીકે પોતાના ગામ તાલુકા જિલ્લા રાજ્ય દેશ અને સમાજ પ્રત્યે પોતપોતાની ફરજ બજાવવાની હોય છે લોકશાહીમાં નાગરિક શબ્દનો ઉપયોગ રાજનીતિના દરેક સ્તરે બનાવેલા કાયદાઓ સૈદ્ધાંતિક સમજ જે દેશમાં વસતો હોય જે દેશ તરફથી મળતા તમામ રાજકીય અને સામાજિક હકો ભોગવતો હોય અને દેશ પ્રત્યેની પોતાની ફરજો બજાવતો હોય તેને નાગરિક કહે છે બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ ગામ શહેર કે નગરમાં રહેતા માનવીને નાગરિક કહે છે સામાન્ય રીતે ભારતનો નાગરિક ભારતમાં રહે છે દેશ પ્રત્યે મમત્વ ધરાવે છે અને તેનું ગૌરવ વધે એ પ્રકારનો વ્યવહાર કરે છે આ ઉપરાંત ઓળખપત્ર દ્વારા નાગરિક મત આપવાનો અધિકાર મેળવે છે કારણ કે ઓળખપત્ર એ નાગરિકત્વની બાબતમાં આધારભૂત દસ્તાવેજ ગણાય છે ઈસવીસન ઓગણીસો છોતેરમાં બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો બતાવવામાં આવી છે જેનો મુખ્ય હેતુ દેશ પ્રેમ ઉચ્ચ આદર્શો અને મૂલ્ય પ્રત્યે જાગૃતિ તેમજ રાષ્ટ્રને ઉન્નત બનાવવા માટે નાગરિકોને પ્રતિબદ્ધ કરવાનો છે દરેક નાગરિક અન્ય નાગરિક સાથે સહકાર અને સેવાભાવથી વર્તે છે બદલામાં દેશની સરકાર દ્વારા મળતા હક્કો ભોગવવા મળે છે દેશનો નાગરિક પરદેશમાં જાય તો તેની સલામતી ભારત સરકાર દ્વારા રાખવામાં આવે છે દર વર્ષે છ જાન્યુઆરીના દિવસને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે જેના દ્વારા નાગરિકોને પોતાની ફરજો પ્રત્યે વફાદાર રહેવા સૂચવવામાં આવે છે નાગરિકતા અને ભારતનું નાગરિકત્વ મેળવવાની પદ્ધતિ સારાંશ ભારતમાં રહેતા બધા જ લોકો ભારતના નાગરિકો નથી કારણ કે તેમાં મોટા ભાગના નાગરિકો દેશના અને બાકીના લોકો પરદેશ્યો છે ભારતમાં અલગ અલગ દેશના લોકો આવતા હોય છે જેમાંથી કોઈ થોડા સમય માટે તો કોઈ કાયમી માટે વસવાટ કરે છે સૈદ્ધાંતિક સમજ જે લોકો થોડા સમય માટે ભારતમાં વસવાટ કરે છે તેઓને ચૂંટણીમાં ઉભા રહેવાનો મત આપવાનો તેમજ સરકારી પદ મેળવવાનો કે બીજા કોઈ હકો મળતા નથી બીજા દેશના લોકો જે તે દેશના નાગરિક કહેવાય છે જુદા જુદા દેશના જેવા કે જર્મની અમેરિકા કેનેડા વગેરે દેશના લોકો પ્રવાસ માટે અભ્યાસ માટે તેમજ ધંધા વ્યાપાર માટે ભારતમાં આવે છે નાગરિક માટે રાજ્યના બંધારણે ચોક્કસ ધારાધોરણો નક્કી કરેલા છે જેને આધારે વ્યક્તિ નાગરિકતા મેળવે કે ગુમાવે છે હવે મનમાં વિચાર આવે કે નાગરિકતા એટલે શું રાજ્યમાં વસવું

ભારતના નાગરિકને ભારતીય સંઘની નાગરિકતા જ અપાયેલી છે નાગરિક ગુજરાતનો હોય કે કેરળનો હોય તેને ભારતીય સંઘની એટલે કે ભારત સરકારની નાગરિકતા જ મળે છે નહીં કે રાજ્યની એટલે કે બેવડી નાગરિકતા મળતી નથી ભારતનું નાગરિકત્વ મેળવવાની બે પદ્ધતિ છે એક જન્મથી અને બે જે વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય તે વ્યક્તિને આપોઆપ ભારતની નાગરિકતા મળે છે ઉપરાંત કોઈ માતા પિતાનો જન્મ ભારતમાં થયો હોય અને બાળકનો જન્મ પરદેશમાં થયો હોય તો તે બાળકને બંને દેશોનું નાગરિકત્વ મળે છે પરંતુ તે બાળક મોટો થતા એક જ દેશનો નાગરિક રહી શકે છે એટલે કે એક દેશનું નાગરિકત્વ છોડવું પડે છે ભારતમાં વસતા પરદેશીઓ પોતાના લાંબા વસવાટના આધારે કાયદા દ્વારા અરજી કરીને ભારતનું નાગરિકત્વ મેળવી શકે છે પરંતુ તેને માટે શરતોને માન્ય રાખવી પડે છે એક નાગરિકત્વ માટે અરજી કરતી વખતે તેણે પરદેશનું એટલે કે પોતાના દેશનું નાગરિકત્વ છોડવું બે તેણે ભારતમાં પાંચ વર્ષ કે તેથી વધુ વસવાટ કર્યો હોવો જોઈએ ભારતમાં કાયમી વસવાટ કરવાનો તેનો ઈરાદો હોવો જોઈએ ઉપરાંત કોઈ પરદેશની સ્ત્રી કે પુરુષ ભારતના નાગરિક સાથે લગ્ન કરે તો તે ભારતના નાગરિક બની શકે છે કેટલાક સંજોગોમાં નાગરિક પોતાનું નાગરિકત્વ ગુમાવી શકે છે એટલે કે જો કોઈ ભારતીય દેશ દ્રોહ જેવો ગંભીર ગુનો કરે તો તે પોતાનું નાગરિકત્વ ગુમાવે છે હવે વિદ્યાર્થી મિત્રો